સ્ટેશનથી ફ્લેગ ઓફ આપી અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. રેલવે મંત્રીએ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રીરામના દર્શન માટે જઈ રહેલા શ્રીરામ ભક્તોને સુખદ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મેયર દક્ષિણભાઈ માવાણી તેમજ અગ્રણી દિનેશભાઈ નાવડિયા, રેલવે અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે રેલવે મંત્રી દર્શનાબેન જરદોષ મંગળવારે સાંજે 5 વાગે પણ વધુ એક ઉધના રેલવે સ્ટેશનથી ઉધનાથી અયોધ્યા ધામ સ્પેશિયલ ટુરિસ્ટ આસ્થા ટ્રેનને ફ્લેગ ઓફ આપી અયોધ્યા માટે રવાના કરશે. આજરોજ માન્ય અમારા સૌના માર્ગદર્શક એવા દીનદયાળજીની પુણ્યતિથિએ આજે સુરત ખાતેથી સંઘ પરિવારની પ્રાર્થના સાથે શરૂ થયેલી આ આસ્થા ટ્રેન અને એના દ્વારા અનેક રામ ભક્તો આજે જ્યારે અયોધ્યા ખાતે નીકળવાના છે સુરત ખાતેથી, ત્યારે સૌ સંઘના સુરેશભાઈ, દિનેશભાઈ, નંદકિશોરજી, અમારા મેયરશ્રી, અમારા વડીલો કે જે લોકોએ કાર સેવાની અંદર પોતે યોગદાન આપ્યું હતું, ખૂબ આનંદ સાથે આજે અયોધ્યા જવા માટે નીકળી રહ્યા છે. અમને અમે ખૂબ શુભકામના પાઠવીએ છીએ. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે 22 તારીખે અયોધ્યાની અંદર રામ મંદિરનું ભવ્ય નિર્માણની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે આપણા સૌ માટે ખૂબ ગર્વની ક્ષણ જે આવી કે યાદગાર, જ્યારે પ્રથમ વખત બાળ સ્વરૂપ રામજીના દર્શન થયા તે દિવસે દરેકના આંખોમાં હર્ષના અશ્રુ હતા. 500 વર્ષના સંઘર્ષ પછી આપણે જે કાયદાકીય લડાઈ લડ્યા પછી અનેક કાર સેવકોએ પોતાનું કરેલું યોગદાન અને અનેક કરેલી સેવાઓ પછી આજે જ્યારે આપણા સૌનું આ જે એક સપનું હતું એ આજે સાકાર કરવા માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદીજી અને રામ પ્રતિષ્ઠાન સંસ્થાન દ્વારા ખૂબ સરસ એની રચના કરવામાં આવી, આયોજન કરવામાં આવ્યું અને 22 તારીખ પછી સતત સ્વયંભૂ લોકોનો પ્રેમ એવો હતો કે ત્યાં પ્રથમ દર્શને જાય પણ ચોક્કસ આયોજન સાથે આખા દેશના લોકો, કારણ કે દેશનો કોઈ પણ ખૂણો એવો નથી કે જ્યાંથી લોકોને આ રામ માટે આસ્થા ન હોય ને જવા માટે એ લોકો તત્પર ના હોય, એટલે ખાસ કરીને એ લોકોની સગવડ સચવાઈ રહે. વડીલો જે કાર સેવકો પોતે ત્યાં ખૂબ ઠંડીમાં જાય તો એ લોકોને ચાલવાથી માંડીને એ લોકોને અંદર બેડિંગ મળે, યોગ્ય ખોરાક મળે, આ બધી જ રચના સાથે IRCTCના માધ્યમથી અહીંયા 1400 જેટલી જે રામ ભક્તો છે એની આજે વ્યવસ્થા કરવામાં આવી છે. 13મી તારીખે ઉધના ખાતેથી બીજી ટ્રેન જશે. આખા ગુજરાતમાંથી પણ ક્રમશઃ આવી રીતે એનું શેડ્યુલ બની ચૂક્યું છે અને શેડ્યુલ દ્વારા જે રીતે થયું કે સંઘ પરિવારના આયોજન સાથે, રામ સંસ્થાન મંદિરના આયોજન સાથે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એની સાથે મળીને વિવિધ આયોજનો દ્વારા આખા ગુજરાતના લોકોના કાર સેવકો અને એની સાથેના જે ખૂબ જૂના લોકો છે જેને ખૂબ આસ્થા છે એ લોકોને આપણે ત્યાં અયોધ્યા ખાતે મોકલવા માટેની શરૂઆત કરી છે. મારા માટે ખૂબ આજે આનંદ. અમરેલીના બાબરા તાલુકાના ધરાઈ ગામે આવેલી બાલમુકુંદ હવેલી છેલ્લા ઘણા સમયથી વિવાદનું કેન્દ્ર બન્યું.